કચેરીઓ, નકલી અધિકારીઓ, નકલી કોર્ટ, નકલી વસ્તુઓ, નકલી ફેક્ટરીઓ, નકલી પોલીસ કર્મીઓ. ગુજરાતમાં આજકાલ અસલી કરતાં નકલીની બોલબાલા વધુ હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં ફરી એકવાર એક નકલી પોલીસ કર્મી ઝડપી આપ્યો છે, ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કેમ ગુજરાતના યુવાનોને નકલી પોલીસ કર્મી બનવાનો શોખ જાગ્યો છે. આ કોઈ પહેલી ઘટના નથી અને આ નકલી પોલીસ કર્મીઓ અસલી પોલીસને પણ ચકમો આપતા હોય છે. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમરેલીમાં પોલીસને ફોન આવે છે, બાતમી મળે છે અને તેમને જાણકારી આપવામાં આવે છે કે એક નકલી પોલીસ કર્મી બસ સ્ટેશન પર વર્દી પહેરી આંટા ફેરા કરી રહ્યો છે, આંટા મારી રહ્યો છે. પોલીસ તેમને જે રીતે માહિતી મળી છે તે રીતે બસ સ્ટેશને પહોંચે છે, ત્યાં ખરેખર એક નકલી પોલીસ કર્મી આંટા ફેરા કરતો હોય છે, તેને ઝડપી પાડવામાં આવે છે. આ દ્રશ્યો પર તમે એકવાર નજર કરો તો તમે એકવાર અચંબામાં મુકાઈ જાઓ કે આ શું, આ પોલીસને કેમ આ બે લોકો સાથે લઈ જાય છે, ક્યાં લઈ જઈ રહ્યા છે. પરંતુ હકીકતમાં વર્દીમાં જે નકલી પોલીસ છે તેને આ બંને જે સાદા યુનિફોર્મમાં જે વ્યક્તિ છે તે અસલી પોલીસ છે તે લઈ જઈ રહ્યા છે. આ નકલી પોલીસ એ હદે હવે બેફામ બની રહ્યા છે ગુજરાતમાં કે અસલી પોલીસને પણ ચકમો આપી રહ્યા છે. ગુજરાતમાં આ કોઈ પહેલો કિસ્સો નથી, અવારનવાર એવી ઘટનાઓ પ્રકાશમાં આવે છે જ્યાં નકલી પોલીસ અસલી પોલીસને પણ ચકમો આપે છે, બેફામ બની રહ્યા છે, ખુલ્લેઆમ લૂંટ પણ મચાવી રહ્યા છે. અનેક કિસ્સાઓ આવા ગુજરાતમાંથી સામે આવ્યા, ત્યારે આ અમરેલીનો આ કિસ્સો પણ ચોંકાવનારો છે જેમાં અસલી પોલીસની જેમ માથે કેપ, બેલ્ટ અને જે રીતે અસલી પોલીસનો ડ્રેસ છે તે જ રીતે સજ્જી ધજી પોલીસના ડ્રેસમાં ખુલ્લેઆમ બસ સ્ટેશન પર જાણે દાદાગીરી કરી પોતાની વર્દીનો રોફ જાળતો હોય તે રીતે આ નકલી પોલીસવાળો ફરી રહ્યો હતો. પરંતુ પોલીસને જે રીતે બાતમી મળી, પોલીસ ત્યાં પહોંચી અને તેને ઝડપી પાડ્યો. પોલીસે તેની વર્દી ઉતરાવી તેને સાદો ડ્રેસ પણ પહેરાવ્યો. ત્યારે સાંભળીએ કે આ વિશે ખુલાસો કરતા DYSP શું કહી રહ્યા છે, તેમણે કઈ રીતે માહિતી મળી, આખી સમગ્ર ઘટનાનું વર્ણન કરતા DYSP એ શું કહ્યું તે સાંભળીએ. ભાવનગર રેન્જ IG શ્રી ગૌતમ પરમાર સર તથા ભરૂચ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ક્યાંક ખોટા પોલીસની ઓળખ, પોલીસ યુનિફોર્મ પહેરીને ફરતા લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી રાખવા અને વોચ રાખવા માટે, કાયદેસર કાર્યવાહી કરવા માટે જિલ્લા LCB ની અનુસૂચના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે અન્વયે અમરેલી LCB PI અલ્પેશ પટેલ દ્વારા તેમની ટીમને સૂચના આપી હતી અને આવી કોઈ બાતમી હકીકત મળે તાત્કાલિક કાર્યવાહી કરવા વોચમાં હતા. LCB ટીમને સ્પષ્ટ બાતમી મળેલી કે અમરેલી સિટીના બસ સ્ટેન્ડ પાસે પોલીસની વોચ હતા કોઈ વ્યક્તિ પોલીસ યુનિફોર્મમાં ઉભેલ છે, જેને જઈને આ યુનિફોર્મ પહેરેલ વ્યક્તિની પૂછપરછ કરતાં પોતે ઉમેશ રાહુલ વસાવા તાપી જિલ્લાના વ્યારા ખાતે રહેતો હોય, પોલીસ તરીકેની કોઈપણ પ્રકારનું આઈડેન્ટિફિકેશન ધરાવતો ન હોય, તેમ છતાં પોલીસ યુનિફોર્મ, પોલીસ બેલ્ટ, પોલીસ કેપ અને પોલીસના શૂઝ પહેરીને ફરતો હોય અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં BNS કલમ 205 મુજબ એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે તથા તેના પહેરેલા યુનિફોર્મ, કેપ, બેલ્ટ જે આર્ટિકલ્સ પોલીસના હતા જે કબજે કરેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. આ બાબતે કોઈની સાથે પોલીસ યુનિફોર્મનો ઉપયોગ કરીને કોઈ છેતરપિંડી કે વિશ્વાસઘાત કરેલ છે તો તેની પણ તપાસ ચાલી રહી છે અને અમારા તરફથી પણ તમામને વિનંતી છે કે કદાચ કોઈની સાથે આ વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારનું છેતરપિંડી આચરવામાં આવેલું હોય તો અમારું ધ્યાન દોરશો. પોલીસ કર્મચારીની જેમ ફરતો હતો કે કોઈ અધિકારીની જેમ કોઈ ખાસ કોઈ માહિતી મળી રહી છે? હાલમાં પોલીસ કર્મચારીની જેમ એને પોલીસ યુનિફોર્મ, પોલીસ કેપ, પોલીસ બેલ્ટ કે જે પોલીસ કર્મચારી પહેરતા હોય અને એ પ્રમાણે નેમપ્લેટ ભરાવીને ફરતા હોય. ગુજરાતમાં આવી તો કેટલી ઘટનાઓ બની ગઈ જેમાં નકલી જાણે સર્વોચ્ચ હોય તેવું લાગી રહ્યું છે. અનેક ઘટનાઓમાં નકલી વસ્તુઓ ઝડપી પાડવામાં આવે છે, અનેક જગ્યાએ નકલી કોર્ટ મળી આવે છે, નકલી કચેરીઓ મળી આવે છે, નકલી અધિકારીઓ મળી આવે છે. નકલી પોલીસ કર્મીએ તો હવે ગુજરાતમાં હદ વટાવી દીધી. ગુજરાતભરના ખૂણે ખૂણેથી અનેક જગ્યાએથી સમાચાર આવે છે કે નકલી પોલીસ મળી આવી.
પોલીસે નકલી પોલીસને ઝડપી પાડી છે. આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે ગુજરાતની જનતા આખરે ભરોસો કરે તો કોના પર કરે? અનેક જગ્યાએથી આવા નકલી પોલીસ કર્મીઓ મળી આવે છે. કેમ ગુજરાતના યુવાનોને નકલી ખાખી પહેરવાનો શોખ જાગ્યો છે? જે રીતે એક અસલી પોલીસવાળો પોતાનો ડ્રેસ પહેરે છે, તે જ રીતે સજી ધજીને આ પોલીસવાળો બસ સ્ટેશન પર આંટા ફેરા કરી અને જે રીતે રોફ જાડે છે તે જોઈને અસલી પોલીસ પણ ચોંકી ગઈ. એલસીબીની ટીમ ત્યાં પહોંચી, ત્રાટકી, તેને પકડી પાડ્યો. અત્યારે આ નકલી પોલીસ પોલીસની ગિરફ્તમાં છે. પોલીસ તેના પર કાર્યવાહી કરી રહી છે. તેને પોલીસની ગિરફ્તમાં લઈ લેવાના આવ્યો છે. તેના પર કેસ કરી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. ત્યારે આવી પોલીસ જે છે તે ગુજરાતમાં દિવસે ને દિવસે વધી રહી છે. સવાલ અસલી પોલીસ પર પણ ઊભો થઈ રહ્યો છે કે આખરે ગુજરાતની જનતા ભરોસો કરે તો કોના પર? ગુજરાતમાં નકલીની બોલવાલા ક્યારે અટકશે? એક પછી એક નકલી વસ્તુઓ મળી આવે છે. તમારું આ નકલી પોલીસને લઈને શું માનવું છે? તમે શું માનો છો? શું ખરેખર હવે ગુજરાતના યુવાનોને નકલી ખાખી પહેરવાનો જે શોખ જામ્યો છે તેને લઈને તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.